બાલસોયા અને વૃદ્ધાશ્રમ રહિત સમાજની રચના. મેડમ ફરીથી સ્ટાર્ટ કરો. ઓકે, જય માનવતા. એને હું સંગીતા પટેલ, ફાઉન્ડર મેનેજિંગ ટ્રસ્ટી કલા સૂર્ય ફાઉન્ડેશન અને વૃદ્ધાશ્રમ રહિત સમાજની રચના માટે વડીલોના વાલસોયા એક ઇનિશિયેટિવ ચાલે છે. એ અંતર્ગત હું હંમેશા એવું કહેતી હોઉં છું કે નેવર ટેક રિટાયરમેન્ટ. તો આજે એક ઇન્સ્પિરેશનલ પર્સનાલિટી સાથે આપણે મુલાકાત કરીએ. સર, આપનું નામ શું છે? પ્રોફેસર ડોક્ટર જે એમ પનારા. મિસ્ટર પનારા, સર આપની એજ કેટલી છે? 72 રનિંગ. 72 રનિંગ. હમણાં 5 મિનિટ પહેલાં જ મારી સર સાથે મુલાકાત થઈ છે. મેં એમના વિશે ઘણું બધું સાંભળ્યું. હું બહુ ઇમ્પ્રેસ થઈ. મેં કીધું લોકો સુધી આ વાત ચોક્કસથી પહોંચવી જોઈએ. તો મારા મુખ્ય 2 પ્રશ્ન છે કે આપ કેટલા વર્ષથી એક્ટિવ છો આ ફિલ્ડમાં? એટલે આ ફિલ્ડમાં હું 2012 રિટાયર થયો પ્રિન્સિપાલ તરીકે સગ્રામેલા કોલેજમાંથી. ત્યારબાદ અહીંયા સીધી સેવા આપું છું છાત્રાલયમાં. માનસ સેવા. ઓકે. અને આપનું કાર્ય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોય છે? સવારે 9:30 અહીંયા આવી જાય તો બપોરના 1:30 સુધી હોય. બરાબર. પછી બીજું એક અમારે ઉમિયા માતાજી શિક્ષણ મંદિર ટ્રસ્ટનું એક મેગેઝિન ચાલે છે ઉમિયા પરિવારના. એ મેગેઝિન દર મહિને પ્રકાશિત થાય છે, જેની 45,000 નકલો દેશ અને વિદેશમાં જાય છે. તો એમાં પ્રકાશન સમિતિના ચેરમેન તરીકે સેવા આપું છું. આ હોસ્ટેલની અંદર સર કેટલી દીકરીઓ અહીંયા રહે છે? અત્યારે હોસ્ટેલમાં 550 દીકરીઓ રહે છે. ઓકે. સો આ દીકરીઓને અહીંયા તમે રાખો છો, તો તમારા અનુભવનો અહીંયા કેવી રીતે તમે વધારે ઉપયોગ કરી શકો છો? એટલે ખાસ કરીને દીકરીઓને આ ટાઈપના કોઈ મોટિવેશનલ સ્પીકર આવતા હોય, કોઈ જુદી જુદી કોમ્પિટિશન હોય તો એનું આયોજન કરીએ, અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખકો આવતા હોય તો એમનું પણ અમે તરત જ આયોજન કરી દઈએ, જેથી એમને કંઈ ને કંઈ મોટિવેશન મળતું રહે સતત. ઘણી વાર તો એવું બને છે કે કોલેજમાં જેટલા કાર્યક્રમો ન થાય એટલા કાર્યક્રમો આ હોસ્ટેલની અંદર થઈ રહી છે, અને એ માત્ર ને માત્ર દીકરીઓના વિકાસ માટે, બૌદ્ધિક વિકાસ માટે. ખાસ વાત એ હતી કે અહીંયા જેમ કે અમે આજે મેન્સ્ટ્રુઅલ કપના અવેરનેસ માટેના કાર્યક્રમ માટે અહીંયા આવ્યા હતા અને સર સાથે અમે ડિસ્કશન કર્યું. આ ઉંમરમાં પણ આ અનુભવ અને આ જે વિઝડમ છે અને દીકરીઓનું સારું કરવા માટેનો જે પોતાનો અનુભવ એમાં યુઝ કરી રહ્યા છે, અમને બહુ જ ઇઝી ગોઈંગલી અમારી સાથે મેન્સ્ટ્રુઅલ સાયકલ વિશે ચર્ચા કરી અને આ કપ કેવી રીતે યુઝફુલ છે ચર્ચા કરી, અને હવે વધુમાં વધુ દીકરીઓ એનો ઉપયોગ કરી શકે એના સુધી આ નોલેજ મળે એના માટે તત્પર થયા. અને ખાસ હું એટલી ઇમ્પ્રેસ થઈ કે આ અનુભવ અને આ ઉંમર પણ એ આટલા ઇઝી ગોઈંગ અને આટલા ફોરવર્ડ વિચારો ધરાવે છે. એટલે હું દરેક વડીલને કહીશ કે મિસ્ટર પનારા પાસેથી એટલું તો તમારે શીખવું જોઈએ કે કોઈ પણ ઉંમરે રિટાયરમેન્ટ ના આવે. થેન્ક યુ સો મચ. જય માનવભાઈ.